ચાલો ભક્તો, આજે તમને શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે તેમની હું તમને આજે દર્શન કરાવું, જે ઘલુડી ધામ જે સુરતમાં આવેલું છે અને જેને બીજું મિની સાળંગપુર નામે ઓળખાય છે. જે લોકો સાળંગપુર નથી જઈ શકતા તે લોકો ઘલુડી ધામ શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરવા નીકળે છે, જેમ કે આજે અમે પણ નીકળી પડ્યા છીએ. તો ચાલો ભક્તો, સૌ મિત્રો, તમને પણ આજે હું કષ્ટભંજન દેવના દર્શન કરાવું. તો હનુમાનજી મહારાજની મૂર્તિ અહીંયા સેમ ટુ સેમ સાળંગપુર જેવી જ છે અને જે લોકો સાળંગપુર નથી જઈ શકતા તે લોકો દર્શન માટે ઘલુડી ધામ પહોંચી જાય છે અને ખૂબ જ સરસ રીતે ત્યાંના દર્શન પણ થાય છે. અને આ જગ્યા એવી છે કે ત્યાં તમને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે અને ખૂબ જ શાંતિ હોય છે. તો ચાલો, આપણે આ કષ્ટભંજન દેવના દર્શન કર્યા અને હવે મંદિરની પણ પ્રતિક્રમા કરાવીને તમને બતાવી દઉં. બીજા બધા ભગવાન પણ બેસાડેલા છે, દેવી દેવતાઓ પણ બેસાડેલા છે અને તેના બાજુમાં એક મહાદેવનું મંદિર પણ બનાવેલું છે. તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ અને સાથે સાથે આ ઘનશ્યામ મહારાજ પણ ઘોડે સવાર બેસેલા છે, તેના પણ તમે લોકો દર્શન કરી લેજો. ઘનશ્યામ મહારાજ અને સાથે તેની બાજુમાં શ્રી કષ્ટભંજન દેવની પણ ફોટો છે, તેમાં પણ તમે શ્રી કષ્ટભંજન દેવના દર્શન સારી રીતે કરી શકો છો. અને ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરીએ. તો ભક્તો, મહાદેવના દર્શન કરવા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરીએ. બોલો હર હર મહાદેવ હર. અને સાથે સાથે ચાલો આપણે ઓમ નમઃ શિવાયનો પણ જપ કરી લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. આ સાથે આપણે નંદી ભગવાન અને કુંબેરજીના પણ દર્શન કરી લઈએ. અને પછી હવે આપણે આપણા શંભુ ભોળેનાથ જે આપણા શિવના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ. દેવો કા દેવ, મહાદેવ છે આ. એની પાસે તમે જે કાંઈ પણ માગશો તે તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ કરી દેશે, કારણ કે બધા જ દેવી દેવતામાં સૌથી ભોળા તો આપણા શિવ છે, ભોળેનાથ બાબા છે. તો ચાલો, મહાદેવના પણ દર્શન આપણે સારી રીતે થઈ ગયા છે અને સાથે સાથે તેમની બાજુમાં ગણપતિ ગણેશજીના પણ દર્શન થઈ ગયા, સાથે સાથે હનુમાનજી દાદા પણ મંદિરમાં બેઠા છે તો એમના પણ દર્શન કરી લીધા છે. અને પછી ત્યાં પાછળ ગાર્ડન છે જેમાં અમે નાના છોકરાઓને એન્જોય કરવાનું છે, એમાં અમારા ઘરના બધા વડીલોએ એન્જોય કર્યું અને ખૂબ એ લોકોને પણ મજા આવી. બસ આ જ રીતે કંઈક ઘલુડી ધામ છે એ મિની સાળંગપુર છે અને સાળંગપુર કરતાં પણ વધારે અહીંયા સુરતમાં આપણને મજા આવે એવું છે. આપણે દર શનિવારે સાળંગપુર દર્શન કરવા ના જઈ શકીએ તો આપણે ઘલુડી અવશ્ય શ્રી કષ્ટભંજન દેવના દર્શન સારી રીતે કરી શકીએ છીએ. તો બોલો હનુમાનજી મહારાજની જય. અને હા, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ગાઈઝ સબસ્ક્રાઈબ ભી કીજે ઓર કમેન્ટ ભી કરના ના ભૂલે, ઓર કમેન્ટ મેં હર હર મહાદેવ લિખ દીજે. છો તો સિંહ બસ બે જણ લાલ હું તમે માસી બે જ જાવ ને હવે પાણી ગઈ 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 ગ